समाचारो अत्યારે વડોદરાથી મળી રહ્યા છે. વડોદરા ભાજપ દ્વારા સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ભાજપ દ્વારા પ્રમુખો નક્કી કરવાની કવાયત તેજ થઈ ગઈ છે. વડોદરા શહેર અને જિલ્લાના પ્રમુખો નક્કી કરવા માટે આ બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. વડોદરામાં ભાજપ દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી અને સમા સાવલી રોડ વિસ્તારના એક ફાર્મ હાઉસમાં આ બેઠક મળી રહી છે. શહેર જિલ્લા આગેવાનોના મત લેવાઈ રહ્યા છે. 1-to-1 વાતચીત કરવામાં આવી રહી છે. પ્રમુખ પદ માટે લાયક ઉમેદવાર નક્કી કરવા માટે કવાયત તેજ કરી દેવામાં આવી છે. સંવાદદાતા કૃણાલ શર્મા જોડાઈ ગયા છે. કૃણાલ, જણાવો શું છે વધુ વિગતો. જેવી રીતે હવે જિલ્લા ભાજપ અને વડોદરા ભાજપના જે પ્રમુખો હોય છે તેમની ચૂંટણી કરવાની છે, તેઓને નિમવાના છે. તેના કારણે જે સમાસામી રોડ ખાતેનું ફાર્મ હાઉસ છે ત્યાં ખાતે નિરીક્ષકો આવ્યા છે. એ નિરીક્ષકો સામે લગભગ ઉમેદવારો ખૂબ જ 25-30 જેટલા ઉમેદવારોએ જિલ્લા ભાજપ માટે દાવેદારી નોંધાવી છે. જે ઉમેદવારો હાઈકમાન્ડ સુધી જાતે રજૂઆત કરી આવ્યા છે તેઓ હાલ મીટિંગમાં નથી આવ્યા, પરંતુ જે અન્ય દાવેદારો છે તેઓ હાલ મીટિંગમાં આવ્યા છે. અને જિલ્લા ભાજપની જો વાત કરવામાં આવે તો જિલ્લા ભાજપમાં પ્રમુખના પ્રબળ દાવેદાર તરીકે અશોક પટેલ છે, સતીશ નિશાળિયા છે અને અશ્વિન પટેલના નામ હાલ આગળ ચાલી રહ્યા છે. અને આ ત્રણમાંથી કોઈ પણ એકને જ પ્રમુખ બનાવવામાં આવે તેવી શક્યતાઓ છે. જ્યારે વડોદરા ભાજપની વાત કરવામાં આવે તો વડોદરા ભાજપમાં ભૂપેન્દ્ર લાખાવાલા છે અને હાલ ભાજપના પ્રમુખ રંજન ભટ્ટ જેઓ સાંસદ પણ છે, ભાર્ગવ ભટ્ટ છે. આ ત્રણમાંથી કોઈ પણ એકને પ્રમુખ બનાવવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ છે. આગામી 26 નવેમ્બર સુધી પ્રમુખોની જાહેરાત કરી દેવામાં આવશે. કારણ કે 30 તારીખે જે પ્રદેશના જે પ્રમુખ ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારો હોય છે તેઓનું એક વિશાળ સંમેલન મળવાનું છે. એટલે તેની પહેલા જ લગભગ 26 નવેમ્બર પહેલા પણ પ્રમુખોની જાહેરાત કરી દેવામાં આવે તેવી શક્યતાઓ હાલ સેવાઈ રહી છે. જી, આભાર તમામ જાણકારી આપવા માટે.